વિધાનસભા ચૂંટણી સમયે પ્રદેશ ભાજપના સંગઠન અને કાર્યકર્તા સ્તરે ભારે ઉલટફેર અને હુંસાતુસી જોવા મળી રહી છે. તેવામાં વલસાડમાં લોકસભા સમયે જ ભાજપના ઉમેદવારને નિશાન લેતી પત્રિકાઓ વાયરલ થતા વિવાદ થયો છે. વલસાડમાં ભાજપે ધવલ પટેલને મેદાને ઉતારતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે. પત્રિકામાં વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ કરાઈ છે. સમગ્ર ઘટનામાં એક બાજુ વલસાડના ભાજપના જ કેટલાક અસંતોષ કાર્યકર્તાઓને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે પત્રિકા મામલે ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. વલસાડ ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે કોંગ્રેસ હાર જોઈ ગઈ હોવાને કારણે ભાજપમાં વિખવાદના નામે ખોટો પ્રચાર કરી રહી છે. તો બીજી બાજુ પત્રિકાને લઈને કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે ભાજપ ઉમેદવાર બદલે કે ન બદલે પણ વલસાડમાં કોંગ્રેસની જીત થશે. ખૂબ જ વાહિયાત વાત છે, ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વળેલી પડી છે, કેડર બેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે, બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે, અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી. એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર, વિરોધી પાસે એવો બીજા મુદ્દાઓ નથી, અને એના માટે આ લોકોને ભરમાવવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે. વલસાડ ઉમેદવાર બદલાય છે. અરે ભાઈ, તમારી 156 વિધાનસભા હોય અને તમે આ વિસ્તારમાં બધાની વાત કરો છો, એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કઈ ભૂલ થઈ છે. આમ તો એ કઈ સુરત રાંદે રહે છે, પણ ઘણું કહેવાનું એવું છે કે વાંસદા તાલુકા ઝરી ગામના વતની છે. પણ અમારા આનંદભાઈને, અમારા ઉમેદવારને પૂછ્યું, ભાઈ આનંદભાઈ તમારા તાલુકાનો વ્યક્તિ છે? તો આનંદભાઈ નથી ખબર કે ત્યાં ગામના નથી ઓળખતા. વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું? તો પેલો ભાઈ બી પૂછવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને, પરિવાર બહાર રહેતો છે ને, એટલે આમાં કંઈ નથી. આ લોકો ગભરાટ થઈ ગયો છે, હવે નવી વાતતા લાગે કે ઉમેદવારી બદલવાની. પણ અમને કઈ ફરક નહીં, ઉમેદવાર બદલે કે ઉમેદવાર ચાલુ રાખે, અમારી વલસાડ જિલ્લા કોંગ્રેસ સીટ જીતશે અને અમારા રાહુલ ગાંધી પ્રિયંકાના હાથ મજબૂત કરશે. મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે, કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા, મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે. અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે, અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય, અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું. લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી જીતીશું. એ પોતે કહે છે વાંસદા વિસ્તાર મત વિસ્તારના ઝરી ગામના છે, પરંતુ એ પોતે જ જાણે છે ઝરીના રસ્તા, અથવા એમને ઝરીમાં એકલા મોકલી દો અને કહો કે એમનું ઘર ક્યાં છે, ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની. તો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને તે સમયે જ પ્રદેશ ભાજપના સંગઠન અને કાર્યકર્તા સ્તરે ભારે ઉલટફેર અને હુંસાતુસી જોવા મળી રહી છે. તો વલસાડમાં લોકસભા સમયે જ ભાજપના ઉમેદવારોને નિશાન લેતી પત્રિકાઓ વાયરલ થતા વિવાદ થયો છે, અને વલસાડમાં ભાજપે ધવલ પટેલને મેદાને ઉતારતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે, અને જેના કારણે વાદ વિવાદ થઈ રહ્યો છે.